નમસ્કાર, વંદે માતરમ. હું હિના ગોહિલ શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ 2માં ગણિત વિષયમાં અભ્યાસ કરાવું છું. આજે આપણે ચેપ્ટર 1 શું લાંબુ છે શું ગોળ છે, જેને અંગ્રેજીમાં વોટ ઇઝ લોંગ વોટ ઇઝ રાઉન્ડ કહેવાય. અગાઉ વિડીયોમાં આપણે લાંબી વસ્તુ અને ગોળ વસ્તુ વિશે શીખી ગયા. તો આજે આપણો ટોપિક છે આકારો. આકારોને અંગ્રેજીમાં શેપ કહેવાય. બાર મિત્રો, આજે આપણે 4 આકાર વિશે અભ્યાસ કરવાના છે. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને ગોળ. તો સૌથી પહેલાં આપણે જોઈશું ચોરસ. ચોરસને અંગ્રેજીમાં કહેવાય સ્ક્વેર. ચોરસમાં 4 બાજુ હોય છે અને 4 ખૂણા હોય છે અને ચારેય બાજુ એક સરખી હોય છે. તો ચોરસને 4 બાજુ હોય છે, 4 ખૂણા હોય છે અને ચારેય બાજુ સરખી હોય તેને ચોરસ કહેવાય. ચોરસનું ઉદાહરણ જોઈએ તો મારી પાસે છે હાથ રૂમાલ. આ છે હાથ રૂમાલ. હાથ રૂમાલનો આકાર કેવો હોય? ચોરસ. તો ચોરસના બીજા પણ એક્ઝામ્પલ જોઈએ તો સૌથી પહેલાં છે પતંગ. પતંગ પણ ચોરસ આકારની હોય છે. ત્યાર પછી કેરમબોર્ડ. તમે કેરમબોર્ડ તો રમો છો ને, તો એ કેરમબોર્ડનો આકાર પણ કેવો હોય છે? ચોરસ. ત્યાર પછી ખુરશી. પહેલાંના જમાનામાં આપણે ખુરશી હતી લાકડાની, તો એ ખુરશીનો આકાર પણ કેવો હોય? ચોરસ. ઓકે, ત્યાર પછી આપણે બીજો આકાર શીખીશું. બીજો આકાર છે આપણો લંબચોરસ. લંબચોરસને અંગ્રેજીમાં કહેવાય રેક્ટેંગલ. લંબચોરસમાં પણ 4 બાજુ હોય છે અને 4 ખૂણા હોય છે, પરંતુ લંબચોરસમાં ફક્ત સામસામેની બાજુ સરખી હોય છે. લંબચોરસમાં ફક્ત કેટલી બાજુ સરખી હોય? સામસામેની જ, 2. તો આપણે લંબચોરસમાં ઉદાહરણ જોઈએ તો સૌથી પહેલાં મારી પાસે શું છે? દસ્તર. તો દસ્તરનો આકાર કેવો છે? લંબચોરસ. ત્યાર પછી છે કલર બોક્સ. કલર બોક્સનો આકાર પણ કેવો છે? લંબચોરસ. ત્યાર પછી તમે બાર મિત્રો કંપાસ રાખો છો ને, તો એ કંપાસનો આકાર પણ કેવો હોય? લંબચોરસ. મારી પાસે છે કાર્ડ. આપણે કોઈ પણ કાર્ડ બનાવીએ છીએ, દિવાળી કાર્ડ, થેન્ક્સ કાર્ડ, તો એ કાર્ડ બનાવીએ તો એનો આકાર પણ કેવો હોય? લંબચોરસ. આ ઉપરાંત લંબચોરસમાં બીજા એક્ઝામ્પલ જોઈએ તો મોબાઈલ ફોન. મોબાઈલ ફોન તમે યુઝ કરો છો ને, તો એનો આકાર પણ કેવો હોય? લંબચોરસ. ત્યાર પછી આપણા ઘરમાં LED ટીવી હોય છે, તો એ ટીવીનો આકાર પણ કેવો હોય? લંબચોરસ. ત્યાર પછી પુસ્તક. આપણા ઘણા બધા પુસ્તક છે, તો એ પુસ્તકનો શેપ પણ કેવો હોય? લંબચોરસ. ઓકે બાર મિત્રો, હવે આપણે જોઈશું ત્રીજો આકાર. તો આપણો ત્રીજો આકાર છે ત્રિકોણ. ત્રિકોણને અંગ્રેજીમાં કહેવાય ટ્રાયેંગલ. હવે ત્રિકોણમાં 3 બાજુ હોય છે, 3 ખૂણા હોય છે. તો ત્રિકોણ એટલે કે જેને 3 બાજુ હોય અને 3 ખૂણા હોય તેને ત્રિકોણ કહેવાય. ત્રિકોણના એક્ઝામ્પલ જોઈએ તો સૌથી પહેલાં મારી પાસે છે ધજા. તમે દરેક જણે મંદિર તો જોયું છે ને, તો મંદિરની ટોચ પર ધજા હોય છે, તો એ ધજાનો આકાર પણ કેવો હોય છે? ત્રિકોણ. ત્યાર પછી બીજા એક્ઝામ્પલ જોઈએ તો પીઝાનો ટુકડો. તમને બધાને પીઝા તો ભાવે છે ને, તો એ પીઝાનો ટુકડો હોય છે એનો આકાર પણ કેવો હોય? ત્રિકોણ. ત્યાર પછી કાટખૂણીઓ. આપણી પાસે કંપાસ બોક્સ હોય છે, એ કંપાસ બોક્સમાં ઘણા સાધનો હોય છે, જેમ કે સ્કેલ, અર્ધવર્તુળ અને કાટખૂણીઓ. તો આ કાટખૂણીઓનો આકાર પણ કેવો હોય છે? ત્રિકોણ. ત્યાર પછી બર્થડે ટોપી. તમે બધા બર્થડેમાં જાઓ છો ને, તો માટે ટોપી પહેરો છો, એ બર્થડે ટોપીનો આકાર પણ કેવો હોય છે? ત્રિકોણ. ખૂબ સરસ. તો હવે આપણે જોશું ચોથો આકાર ગોળ. ગોળને બીજું વર્તુળ પણ કહેવામાં આવે છે અને એને અંગ્રેજીમાં કહેવાય સર્કલ. તો ગોળ અને વર્તુળ આ બે શબ્દમાં ફરક હોય છે, એ ફરક હું તમને સમજાવીશ. પહેલાં આપણે એના એક્ઝામ્પલ જોઈ લઈએ. તો વર્તુળ એટલે કે જેને એક પણ ખૂણો નથી અને એક પણ બાજુ નથી,
તેને વર્તુળ કહેવાય અથવા તો ગોળ કહેવાય. તો એનું એક્ઝામ્પલ જોઈએ તો સૌથી પહેલાં મારી પાસે છે બોલ અથવા તો દડો. તો દડો એ ગોળ છે, એને એક પણ ખૂણો હોતો નથી. ત્યાર પછી છે લીંબુ. તો આ લીંબુ પણ કેવું છે? ગોળ. ત્યાર પછી છે કેરમની કુકડી. કેરમની કુકડી પણ કેવી હોય છે? ગોળ. ત્યાર પછી આપણે જોઈએ તો બંગડી. તમે મમ્મી અને બેન હાથમાં બંગડી પહેરે છે ને, તો એ બંગડીનો આકાર પણ કેવો હોય છે? ગોળ. ત્યાર પછી સિક્કો. તમે બધાએ એક રૂપિયાનો સિક્કો, બે રૂપિયાનો સિક્કો અને પાંચ રૂપિયાનો સિક્કો તો જોયો છે ને, તો એ સિક્કાનો આકાર પણ કેવો હોય? ગોળ. ત્યાર પછી થાળી. આપણે ભોજન કરીએ છીએ, જમવા બેસીએ છીએ, તો થાળી લઈને બેસીએ છીએ, તો તેનો શેપ પણ કેવો હોય છે? ગોળ. હવે હું તમને ગોળ અને વર્તુળનો ફરક સમજાવું. તો બાર મિત્રો, તમે ગોળ અને વર્તુળ, તો જ્યારે ગોળ એટલે કે અત્યારે હું લઉં છું લીંબુ, આ લીંબુની આપણે કિનારી દોરી શકતા નથી. એટલે કે કોઈ પણ ગોળ વસ્તુ છે તો એને આપણે મૂકીને એના ફરતે પેન્સિલ ફેરવીને એની કિનારી દોરીએ તો આકાર મળતો નથી. લીંબુનો આકાર મળે છે આપણે, અહીંયા આપણે મૂકી અને કિનારી ફરતે પેન્સિલ ફેરવીએ અથવા ચોક ફેરવીએ તો લીંબુ એ દોરી શકાતું નથી. પણ મારી પાસે આ કેરમની કુકડી છે, તો હું કેરમની કુકડીને મૂકી અને દોરીશ તો એનો આપણને આકાર મળે છે. તો આ કેરમની કુકડી કેવી કહેવાય? વર્તુળ. સમજ પડી ને? એટલે કે ગોળ વસ્તુની કિનારી દોરી શકાતી નથી, પણ વર્તુળ આકારની કિનારી દોરી શકાય છે. ઓકે બાર મિત્રો, તો આજે આપણે આકારો વિશે જોયું. આકારોમાં આપણે ચાર આકાર વિશે સમજ્યા, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળ. તો આ આકાર આપણને આગળના ચેપ્ટરમાં પણ આપણને જરૂર પડશે. શું ગબડે છે અને શું સરકે છે, આ આપણો ટોપિક આવશે ત્યારે આપણને આકાર ખૂબ સારી રીતે જરૂર પડશે સમજવામાં. ઓકે, થેન્ક યુ. વંદે માતરમ.